મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના વિશે સ્કોલરશીપનું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવેલું છે મિત્રો અહીં મેલ અને ફિમેલ કેન્ડિડેટને કેટલા માર્ક્સ મળેલા છે તે તમે જાતે જ ઓનલાઈન કઈ રીતે ચેક કરી શકશો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે તો વિડીયોને પૂરો જોવા વિનંતી જો તમને વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે તો ચાલો શરૂ કરીએ મિત્રો પહેલા આપણે ડિટેલ થોડીક વાંચી લઈએ ત્યાર પછી ઓનલાઈન કઈ રીતે માર્ક્સ ચેક કરવા એના વિશે પણ માહિતી આ વિડીયોની અંદર જ તમને આપવાની છે તો સૌ પ્રથમ તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે અઢાર પાંચ બે હાજર તારીખ પચીસ એક બે હજાર ચોવીસ ના રોજ જે જાહેરાત અને પરીક્ષા ક્રમાંક અહીં તમે જોઈ શકો છો જેમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ધોરણ એક થી નો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે સરકારી અને ગ્રાન્ટેડ અથવા તો નિયત ધારણ ધોરણ મુજબ પસંદ થયેલા સ્વનિર્ભર શાળાઓ પૈકી માધ્યમિક શાળામાં એટલે કે ધોરણ નવમાં પ્રવેશ મેળવી બાર સુધીનું જે શિક્ષણ છે એ પ્રાપ્ત કરી શકે તે માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટેની પરીક્ષાનું આયોજન તારીખ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ ત્રણ કલાક થી સાડા પાંચ કલાક સુધી રાજ્યના તમામ જિલ્લાઓની અંદર કરવામાં આવ્યું હતું તો અહીં મિત્રો જે પરીક્ષા લેવાયેલી ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ના દિવસે એનું આ પરિણામ છે જે ધોરણ નવ થી બાર માટે તમને અહીં શિક્ષણ પ્રાપ્ત કરી શકો એના માટેની આ સ્કોલરશીપ યોજના છે આ પરીક્ષાની જે પ્રોવિઝનલ આન્સર કી છે એ છ ચાર બે હજાર ચોવીસના દિવસે મિત્રો વેબસાઇટ ઉપર હજી પણ અવેલેબલ છે જો તમને આ વેબસાઇટ ઉપરથીને પીડીએફ ડાઉનલોડ ન કરવી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર પણ હું આ પીડીએફને છે એ ડાઉનલોડ કરી દઉં છું તો ત્યાંથી તમે આની આન્સર કી પણ મેળવી શકશો અને જોઈ શકશો કે તમારા પ્રશ્ન કેટલા સાચા છે જો આ પ્રોવિઝનલ આન્સર કી ની અંદર કોઈ તમને વાંધા હોય તો તારીખ છ ચાર બે હાજર ચોવીસ થી ને બાર ચાર બે હાજર ચોવીસ સુધી તમામને એક મોકો છે એ આપવામાં આવેલો હતો કચેરીનું ઈમેલ આઈડી છે એ આપેલું છે તો એના ઉપર તમારે ક્વેરીઓ છે એના સૂચન મોકલવાના હતા પરંતુ મિત્રો હવે રિઝલ્ટ આવી ગયું છે તો તમારે આ વેબસાઇટ તમે જોઈ શકો છો ડબલ્યુ 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 ડોટ એસ એક્ઝામ ડોટ ઓ આના ઉપર તમે રિઝલ્ટ છે એ જોઈ શકો છો અહીં અઢાર પાંચ બે હજાર ચોવીસ શનિવારના રોજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ બે હજાર ચોવીસનું પરિણામ છે એ જાહેર કરવામાં આવેલું છે મિત્રો પરિણામની વિગત અહીં તમે જોઈ શકો છો અહીં જે લોકોએ માર્ક જેટલા મેળવેલા છે અહીંયા એક સ્ટ્રક્ચર આપેલું છે એની સામે મેલ કેન્ડિડેટને કેટલા છે અને ફિમેલ કેન્ડિડેટ કેટલા છે ટોટલ અહીંયા તમને જોવા મળશે તો મિત્રો ઝીરોથી ઓગણચાલીસ માર્ક જેટલા પણ મેલ કેન્ડિડેટ છે એમાં એક લાખો ને સાત ત્યાર પછી મિત્રો ચાલીસ થી ચુમ્માલીસ ની વચ્ચે આટલા લોકોને માર્ક મળેલા છે ટોટલ તેસઠ હજાર નવસો ને ઓગણસી છે પિસ્તાલીસ થી માં એકતાલીસ હજાર એકસો વીસ પચાસ ચોપનમાં એ રીતે તમે જોઈ શકો છો મિત્રો તમે એકસો દસ થી એકસો ચૌદ ની વચ્ચે એક મેલ કેન્ડિડેટ અને એક ફિમેલ કેન્ડિડેટ છે કે તેમને આટલા માર્ક છે એ મળેલા છે મિત્રો અહીં ટોટલ જે વિદ્યાર્થીઓ છે એમાં ચાર લાખ છેતાલીસ હજાર છત્રો ને લોકો છે જેમનું અહીંયા તમે જોશો તો માર્ક આવેલા છે ત્યાર પછી નીચે તમે સ્ક્રોલ કરાવશો તો આ જે પરિણામ છે એમાં કુલ પાંચ શાળાઓના પાંચ વિદ્યાર્થીઓ નેવું ટકા કરતાં પણ વધુ ગુણ મેળવેલા છે જેમાં એકસો આઠ કરતાં વધુ ગુણ મળેલા છે તો મિત્રો અહીંયા આગળ તમને ડિટેલમાં માહિતી છે એ જોવા મળે છે હવે આપણે નીચે વાત કરીએ તો પરિણામ આપણે ચેક કરવાનું છે તો આ વેબસાઈટને આપણે ઓપન કરી લઈએ તો મિત્રો હું તમને વેબસાઇટ છે એ આપણે પહેલેથી જ ઓપન કરી અને બતાવી દઉં છું તો એસી એક્ઝામ ડોટ ઓઆરજી આ પ્રકારે લખી અને એન્ટર મારી દેવાનું રહેશે મિત્રો જેવું તમે સર્ચ કરશો એટલે આ પ્રકારે તમને વેબસાઇટ છે જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું પરિણામ જાહેરનામું તો અહીંયા મિત્રો આ જે આપણે હમણાં લેટર જોયો એ લેટર અહીંયા આપેલો છે મિત્રો તમારે રિઝલ્ટ ને જોવા માટે અહીંયા પ્રિન્ટ રિઝલ્ટ એવું એક ઓપ્શન છે એ વચ્ચે તમને જોવા મળશે તો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે મિત્રો આ પ્રકારે તમે જોઈ શકો છો કે મેં પહેલેથી જ એને ખોલી રાખેલું છે તો પ્રિન્ટ રિઝલ્ટ નામનું અહીંયા તમને ઓપ્શન જોવા મળશે હવે મિત્રો એમાં બીજા નંબરનું જે ઓપ્શન છે મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા બે રિઝલ્ટ જોવા માટે આને તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી જે તમારો સીટ નંબર છે એ તમારે સીટ નંબર આયા લખવાનો છે અથવા તો તમારો જે આધાર યુઆઈડી નંબર છે અઢાર આકડાનો એ તમારે લખવાનો રહેશે અને તમારી જન્મ તારીખ છે એ આ ખાનામાં લખી દેવાની રહેશે મિત્રો અહીંયા સીટ નંબર અથવા તો યુઆઈડી નંબર આ બેમાંથી કોઈ પણ એક જ લખવાનું રહે છે અને તમારી જન્મ તારીખ છે એ તમારે અહીંયા ફરજિયાત લખવાની રહેશે ત્યારપછી સબમિટ સબમિટનું ઓપ્શન છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારું પરિણામ જે પણ હશે જેટલા પણ માર્ક તમને મળેલા હશે એ માર્ક તમને જોવા મળશે તો મિત્રો આ રીતે જાતે જ તમે તમારું પરિણામ છે એ જોઈ શકશો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને નાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના વિશે તમામ માહિતી મળી ગઈ છે તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ